आवो मळीए भूला पड़ेला श्वास ने विश्वास आपनार ए भूमियाने के जेणे लाल किताबनी ज्योत वडे केटलाय जीवन ने झगमगता कर्या छे अने जाणीए आ शास्त्र अने तेना उपाय। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी आप सबनों स्वागत करूँ। मित्रों आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आज जो है आपने कोणे शू करवू शू न करवू, तो मित्रों आज तारीख 19/11/2022 ने शनिवार मेष राशि वाला आज शू करजो। मेष राशि वाला आज दिवस की शुरुआत पोताना महत्वना कामों लिस्ट बनावी ने करवानी, एने पूर्ण करवाना छे। शू नथी करवानुं तो मित्रों आज समय बगाड़ बिलकुल नहीं, कोई खोटा काम में समय बगड़वो न जोईए। वृषभ राशि वाला आज शू, वृषभ राशि वाला आज सरसवनुं तेल काड़ू वस्त्र शनि महाराज ने अर्पण करवू जोईए। शू नथी करवानुं तो मित्रों आज अन्ननो बगाड़ नहीं, आज खावानानी थाळी में भोजन एठू मूकवू नहीं। मिथुन राशि वाला आज भैंस अथवा कूतरा ने खावानुं आपवू जोईए, चोक्कस फायदो थशे, शनिनी कृपा अवश्य प्राप्त थाय। शू नथी करवानुं तो मित्रों आज मफत में कोईनी पासे कोई वस्तु लेवानी नथी। कर्क राशि वाळाए आज शू कहो, कर्क राशि वाळाए पण आज शनिना आशीर्वाद मांगवा जोईए, चोक्कसपणे तमने राहत मळे। शू नथी करवानुं तो मित्रों आज बने त्यां सुधी माछलीनुं सेवन नहीं करता अथवा माछलीनो शिकार नहीं करता। सिंह राशि वाळाए आज शू कहो, सिंह राशि वाळाए आज शनि मंदिर जई ने भगवान ने पगे लागवू जोईए, भगवान नो सरसवना तेल थी अभिषेक करवो जोईए। शू नथी करवानुं तो मित्रों आजे तमारे खास शराबनुं सेवन नथी करवानुं, दारू नथी पीवानुं। कन्या राशि वाळाए आजे शू कहो, कन्या राशि वाळाए आजे एक महत्वनी बाबत पर ध्यान आपवानुं छे, कोईने वायदो कर्यो होय तो ते पूर्ण करजो। शू नथी करवानुं तो मित्रों आजे कोईनी गेरंटीमां साइन नथी करवानुं। जीवन जीववानुं छे एटले जीवो छो કે વિતાવવું પડે છે, એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે, પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય, તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ, તુલા રાશિ વાળાએ પણ આજે શનિની આરાધના કરવી જોઈએ, શનિ મંદિર જવું જોઈએ, ભગવાનનો તેલથી અભિષેક કરવો જોઈએ, કાળું વસ્ત્ર, કાળા અડદ, કાળા તલ, જવ આ વસ્તુઓ ભગવાનને ચડાવવી જોઈએ અને ભગવાનના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ। શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈની પણ સાથે કોઈ પણ વાતચીતમાં બોલાચાલીમાં અપશબ્દનો ઉપયોગ નથી કરવાનો। વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહે, વૃશ્ચિક રાશિ વાળાએ જે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો જ અને પોતાની વાણીમાં મીઠાસ ચોક્કસ ઉમેરવાની જ। શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે પણ પેલા બાવા ભૂવા દોરા ધાગા જાદુમંતર એ બધાથી દૂર રહેવાનું જ, આમાં આજે જશો તો તકલીફ થશે, તો આમાં આજે બિલકુલ પણ ભાગ ન લેવો। ધનરાશિ વાળાએ આજે શું કરવું, ધનરાશિ વાળાએ આજે કોઈ ગરીબ વ્યક્તિને ચપ્પલનું દાન આપવું જોઈએ। આજે કરેલું પગરખાનું દાન શનિ એટલા બધા ખુશ થશે કે તમારી ઉતરતી પનોતીમાં તમને નિહાલ કરી દે। શું નથી કરવાનું તો મિત્રો આજે ખોટી અંધશ્રદ્ધાઓમાં વિશ્વાસ નહીં રાખ। મકર રાશિ વાળાએ આજે શું કહ્યું, મકર રાશિ વાળાએ આજે ખાસ કોઈ અંધ વ્યક્તિને શોધી અને મિષ્ટાન સાથેનું ભોજન એને આપવું જોઈએ। આટલું ન કરી શકો ને તો થોડોક નાસ્તો પણ અવશ્ય આપજો। શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં। કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ, કુંભ રાશિ વાળાએ આજે સરસવના તેલથી શનિ મહારાજનો અભિષેક કરવો જોઈએ, ભગવાન પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે અમારા જીવનમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાંથી નીકળવાના બચવાના રસ્તા અવશ્ય આપો। શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ કાયદાકીય કામોમાં ઉતાવળિયો નિર્ણય ન કરવો। મીન રાશિ વાળાએ આજે એક લોખંડનો વાડકો લેવાનો, એમાં સરસવનું તેલ ભરવાનું, એમાં પોતાની છાયા જોઈને આ તેલનું વાડકો ભગવાન શનિના શરણમાં દાન કરવો જોઈએ। શું નથી કરવાનું તો મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય નથી લેવાનો, બસ આટલી નાનકડી વાતો જો તમે ધ્યાનમાં રાખશો ને ચોક્કસ તમને ખૂબ સારા ફાયદા
મળવાના જ છે। તો મિત્રો આજનો વિડિયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો। હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।